फ्रेंड्स, वेलकम बैक टू शांतिपनी एजुकेशनल एकेडमी। चलो आज अपने आप लेसन नंबर 7 चालू करिए। लेसन नंबर 7, वन एंड मेनी। वन एटले एक अने मेनी एटले घना बधा। तो एक अने घना बधा एनो आपणे अभ्यास शुरू करिए। कोई वस्तु, प्राणी, पक्षी के माणस एक होय तो एक वचन में कहेवाय। अने वस्तु, प्राणी के पक्षी माणस एक नहीं होय पण एक करता वधारे होय तो एने शुं कहेवाय? बहुवचन में छे तेम कहेवाय। पहला एक वचन कोने कहेवाय अने बहुवचन कोने कहेवाय ते तमे बराबर समझी रहो कि जयरे कोई एक वस्तु होय, एक प्राणी होय, एक पक्षी होय अने एक माणस होय तो त्यारे ए एक वचन छे एवुं कहेवाय। पण ज्यारे एक करता वधारे कोई वस्तु होय, एक करता वधारे प्राणीओ होय, एक करता वधारे पक्षीओ होय कि एक करता वधारे माणस होय तो त्यारे एने शुं कहेवाय? बहुवचनमां छे एम कहेवाय। एक होय तो एने इंग्लिशमां वन कहेवाय अने एक करता वधारे होय तो एने इंग्लिशमां मेनी कहेवाय। बराबर छे? ज्यारे एक वचनमां होय त्यारे आर्टिकल शुं आवे छे? ए आवे छे। આજે જે આપણું આ સાતમું ચેપ્ટર છે તેમાં આપણે આર્ટિકલ શીખીશું કે એ આપણા બે આર્ટિકલ છે, એ અને એન। તો ક્યારે એ આવે અને ક્યારે એન આવે તેનો આજે આપણે અભ્યાસ કરવાનો છે। તો જ્યારે એક વચન હોય ત્યારે આર્ટિકલ એ આવે છે, એ બેન આવે અને એન પણ આવે, બેમાંથી કોઈ પણ એક આવી શકે છે। પણ જ્યારે બહુવચન હોય તો બહુવચનમાં ક્યારેય પણ આર્ટિકલ્સ આવતા નથી। આર્ટિકલ્સ આમાં આવે છે ખાલી એક વચનમાં આવે। હવે એક વચનમાં આર્ટિકલ એ આવે કે એન આવે તે આપણે પછી જોઈએ, બરાબર? એના માટે હું તમને પછી સમજાવું છું। અત્યારે તમારે ખાલી એટલું યાદ રાખવાનું છે કે એક વચનમાં આર્ટિકલ આવે અને બહુવચનમાં આર્ટિકલ આવશે નહીં। આ બે વસ્તુ તમે ક્લિયર કરી દો તમારા મગજમાં। ફરી એકવાર તમને સમજાવું છું કે જ્યારે એક વસ્તુ હોય, એક માણસ, એક પશુ પ્રાણી એક હોય ત્યારે એક વચનમાં છે એમ કહેવાય, એક કરતાં વધારે હોય ત્યારે બહુવચનમાં છે એમ કહેવાય, એક હોય તેને ઇંગ્લિશમાં વન બોલાય, એક કરતાં વધારે હોય તેને મેની કહેવાય। એક હોય તો એક વચન, એક કરતાં વધારે હોય તો બહુવચન। બહુવચનમાં ક્યારેય પણ આર્ટિકલ આવશે નહીં। આર્ટિકલ સામાં આવશે એક વચનમાં। આપણા કેટલા આર્ટિકલ છે? બે આર્ટિકલ છે, એ અને એન। ઓકે, ચાલો હવે એના માટે એ ક્યારે લખવાનો, એન ક્યારે લખવાનો તે આપણે જોઈએ। મોટા ભાગના જાતિવાચક શબ્દોને બહુવચનમાં ફેરવવા માટે શબ્દને અંતે એસ મૂકવામાં આવે છે। શું કહે છે કે હવે જો એક વચન હોય, હવે અહીંયા એન એરો તો એ એક વચન છે, બરાબર છે? તો એક વચનને બહુવચનમાં ફેરવવા માટે છેલ્લે શું મૂકવામાં આવે છે? એસ મૂકવામાં આવે છે। અહીંયા હેન છે તો અહીંયા શું આવવાનું? હેન્સ, એરો તો એરોસ, બરાબર છે? આર્ટિકલ એ અને એન ક્યાં મૂકવાનું તે તમે અગાઉ અભ્યાસ કરી ગયા છો કે જ્યારે આપણા સ્વર એ ઈ આઈ ઓ યુ, એને ઇંગ્લિશમાં આપણે શું બોલીએ છીએ? વોવેલ્સ બોલીએ છીએ। તો જ્યારે એ ઈ આઈ ઓ હોય ત્યારે શું આવે? એન આવે અને બાકીના વ્યંજન સાથે, બાકીના વ્યંજન સાથે શું આવે? એ આવે, બરાબર છે? આ તો તમે અગાઉ અભ્યાસ કરી ગયા છો, તમને બધાને હવે પાક્કું આવડવું જોઈએ। તો એ આવે છે। બીજો એક નિયમ આપણે જોઈ લઈએ, જો જાતિવાચક શબ્દને અંતે એસ હોય, ડબલ એસ હોય, સીએચ હોય, એસએચ હોય, એક્સ હોય કે ઓ હોય તો એને બહુવચનમાં ફેરવવા માટે એસની જગ્યા પર શું આવે? ઈએસ આવે। અહીંયા જો જે છેલ્લો શબ્દ છે તે એસ હતો? ના, ડબલ એસ હતો? ના, સીએચ હતો? ના, એસએચ હતો? ના, એક્સ હતો? ના, ઓ હતો? ના। જો આમાંથી કોઈ પણ શબ્દ નહીં હોય તો ડાયરેક્ટ આપણે એની પછાડી એસ લગાવીએ એટલે એક વચનનું બહુવચનમાં થઈ જાય। પણ જો આ બધા શબ્દ હોય, જો અહીંયા એચ છે, અહીંયા ઓ છે તો એમાં શું લગાડવાનું? એચની પછાડી શું લઈ ગયું? ઈએસ લઈ ગયું। ઓની પછાડી શું લઈ ગયું? ઈએસ। તો ત્યારે એસને લગાડવાનું, ત્યારે શું લગાડવાનું? ઈએસ લગાડવાનું, બરાબર છે? તો તમને બધાને સમજ પડી ગઈ એસ અને ઈએસ ક્યારે લાગે તે, બરાબર? એરો, એન એરો ને અહીંયા એરસ, અહીંયા એક તીર છે, અહીંયા બે તીર, બહુવચન, એકના બે થઈ ગયા। અહીંયા એક મરઘી છે, અહીંયા બે મરઘી, એટલે આ એક વચન અને એક કરતાં વધી ગયું એટલે બહુવચન। તો બહુવચનમાં ફેરવવા માટે એસ
કે ઈએસ નો ઉપયોગ થાય છે. આ તમારે ઘરેથી સારી રીતે અભ્યાસ કરવાનો છે. ત્યાર પછીનું ઉદાહરણ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું.